नमस्कार विद्यार्थी मित्रों, हूँ यश लिबर्टी एकेडमी ना ऑनलाइन प्लेटफॉर्म में आप सबनु हार्दिक स्वागत करू छू। तो मित्रों आज आपणे एक थया छे पॉलिटी ना जीपीएससी अधिकारी लेक्चर ना क्लास 2 नी टेस्ट में। जी हाँ मित्रों, आज आपणे लेक्चर में बंधारण सभा शू छे एनो अभ्यास करियो, बराबर छे। गईकाले जे ऐतिहासिक पृष्ठभूमि नो वीडियो पण मुकाई गयो छे, जे लोकोए हजी ते वीडियो नथी जोयो ए लोको जल्दी थी पहेला ए वीडियो जोई ले अने एना पछी आज नो सेकंड वीडियो आपणो जे बंधारण सभा नो छे એની આપણે ચર્ચા કરવાની છે। ફરી હું તમને 20 પ્રશ્નો પૂછીશ, આ 20 પ્રશ્નો તમારી જીપીએસસી અને યુપીએસસી ની પ્રિલિમ્સ ના બરાબર છે પૂછી શકાય તેવા સંભવિત પ્રશ્નો છે। તો આ પ્રશ્નો જે છે મિત્રોનો ખાસ અભ્યાસ કરજો, અને તમારે કેટલા જવાબ તમે સાચા આપ્યા છે, તમારે કેટલા માર્ક્સ થાય છે એ નીચે કમેન્ટ બોક્સમાં લખજો, એટલે મને ખબર પડે કે આપણે જે બંધારણને જે છે એ સમજી રહ્યા છે, માણી રહ્યા છે, એ બંધારણમાં તમને કેટલી મોજ આવે છે। ચલો તો શરૂઆત કરીએ। बंधारण सभा टेस्ट 2 जीपीएससी क्लास 1-2 નો અધિકારી લેક્ચર નો પહેલો પ્રશ્ન કે ભાઈ ઓગસ્ટ પ્રસ્તાવ ઈસવીસન 1940 વિશે નીચેનામાંથી સત્ય વિધાન જણાવો। તો કે ભાઈ આ પ્રસ્તાવ વાઇસરોય લોર્ડ લિનલિથગો દ્વારા રજૂ કરવામાં આવ્યો। બીજું, બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ બંધારણ સભા રચનાની જોગવાઈ કરવામાં આવી, અને ત્રીજું, ભારતને સંસ્થાનિક સ્વરાજ આપવાનો સ્વીકાર કરવામાં આવ્યો। તો જે ઓગસ્ટ પ્રસ્તાવ 1940 આવ્યું હતું તો શું કામ આવ્યું હતું, તો યસ, એ વાઇસરોય લોર્ડ લિનલિથગો લાવ્યા હતા, તો કે સાચી વાત છે। બીજા વિશ્વયુદ્ધની બાદ બંધારણ સભાની રચના થશે એ વાત થઈ, તો કે યસ સાચી વાત છે। અને ભારતને આમાં સાંસ્થાનિક સ્વરાજ, એનો મતલબ થાય ડોમેનિયન સ્ટેટસ। શું મતલબ થાય ભાઈ, એ ભારતને શું કીધું હતું કે ભાઈ તમને અમે ડોમેનિયન સ્ટેટસનો દરજ્જો આપી દેશું, પૂર્ણ સ્વરાજનો નહીં, બરાબર। તો આનો રાઈટ આન્સર આવશે આપેલ તમામ, આનો રાઈટ આન્સર શું આવશે, ડી। આગળ વધીએ આપણે, કેબિનેટ મિશન 1946 વિશે નીચેનામાંથી સત્ય વિધાન જણાવો। કેબિનેટ મિશન, બ્રિટનના તે સમયના વડાપ્રધાન ચર્ચિલ દ્વારા 3 કેબિનેટ મંત્રીનું બનેલું મંડળ મોકલવામાં આવ્યું હતું, જેનું નામ હતું કેબિનેટ મિશન। બીજું, ભારતમાં ભારતીય દ્વારા બનેલ બંધારણ સભાની રચના કેબિનેટ મિશનની ભલામણના આધારે કરવામાં આવી છે। તો બીજું, વિધાન તો સનાતન સત્ય છે ભાઈ, બધાને ખબર જ છે કે ભારતની જે બંધારણ સભા બની એ બંધારણ સભા કઈ યોજના અંતર્ગત બનેલી છે, તો કે કેબિનેટ મિશન અંતર્ગત બનેલી છે। એકદમ 100% સાચી વાત, 1946માં 3 સભ્ય આવ્યા હતા એ પણ સાચી વાત છે। કોણ આવ્યા હતા, તો સર સ્ટેફર્ડ ક્રિપ્સ હતા, એમાં સર સ્ટેફર્ડ ક્રિપ્સ ની સાથે સાથે એની અંતર્ગત એવી એલેક્ઝાન્ડર હતા, એવી એલેક્ઝાન્ડર ની સાથે સાથે પેથિક લોરેન્સ હતા। કોણ હતા, બીજા ત્રીજા સભ્ય હતા પેથિક લોરેન્સ। પરંતુ મિત્રો અહીંયા હવે તમારે કહેવાનું છે કે સત્ય વિધાન જણાવો। તો બીજું વિધાન તો સનાતન સત્ય છે, પહેલું વિધાન ન્યા કઈક ભૂલ છે ભાઈ, બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ નહીં આવે અહીંયા, અહીંયા કોણ આવશે, એટલી આવશે, ક્લેમેન્ટ એટલી સાહેબ દ્વારા મોકલવામાં આવ્યું હતું, એટલે પહેલું વિધાન ખોટું છે। તો આનો જવાબ સાચો આવશે માત્ર 2, બરાબર, આનો જવાબ આવશે માત્ર 2। ચલો આગળ વધીએ આપણે, ભારતમાં બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગ, બરાબર છે, એમાં કીધેલું છે કે ભાઈ લોકમાન્ય તિલક દ્વારા 1895માં કરવામાં આવી। બીજું, બંધારણ સભાનો સૌ પ્રથમ ઔપચારિક વિચાર એમએન રોય દ્વારા 1934માં રજૂ કરવામાં આવ્યો। ઉપરના વિધાનોમાંથી સત્ય વિધાન જણાવો, કયા વિધાન તમારે જણાવવાના છે, સત્ય વિધાન। તો પેલું એવું કે છે કે ભાઈ ભારતના બંધારણમાં રચવાની માંગ જે છે લોકમાન્ય તિલકે કરી હતી, તો કે યસ, 1895માં તેમણે જે સ્વરાજ વિધેયક રજૂ કર્યું એ સ્વરાજ વિધેયકમાં એમણે એવું કીધું હતું કે ભાઈ ભારતનું શાસન બંધારણ દ્વારા ચાલવું જોઈએ, અને બંધારણ સભાનું નિર્માણ એ ભારતીયો દ્વારા થયેલું હોવું જોઈએ। તો પેલું સ્ટેટમેન્ટ સાચું છે, અને બીજું સ્ટેટમેન્ટ એ સાચું છે કે ભાઈ ભારતની બંધારણ સભાનો સૌ પ્રથમ આધિકારિક અથવા તો ઓફિશિયલ, આધિકારિક અથવા તો ઓફિશિયલ ડિમાન્ડ જે છે કોણે કરેલી છે, એ એમએન રોય, કોના દ્વારા કરવામાં આવી હતી, માનવેન્દ્રનાથ રોય, કે છે સમાજવાદી પાર્ટીના નેતા હતા, એમણે કીધું હતું કે ભાઈ ભારતને બંધારણ આપો, અને આ બંધારણ જે છે ભારતીયોનું બનેલું હોવું જોઈએ, અને એના મુજબ રાષ્ટ્રમાં શાસન કરો। અને 1938માં જવાહરલાલ નહેરુએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં પણ બંધારણ માંગવાની જે છે એ બંધારણની માંગણી કરી હતી, બરાબર। તો મિત્રો આનો જે છે રાઈટ આન્સર શું આવશે, 1 અને 2 બંને, રાઈટ આન્સર શું આવશે, 1 અને 2 બંને। એના પછી
बंधारण सभा विषय तमारे नीचेना माथी सत्य विधानो केवाना छे भाई। तो भाई बंधारण सभा विषय सत्य विधान जणावो। तो पेलू बंधारण सभा माटे कुल 389 सभ्यो पैकी 296 सभ्योनी चूंटणी थई हती। बीजू देशी रजवाड़ाना 93 सभ્યોને નિમણૂક દ્વારા બંધારણ સભામાં સ્થાન આપવામાં આવ્યું હતું અને બંધારણ સભાની ચૂંટણીમાં કોંગ્રેસને 208 અને મુસ્લિમ લીગને 73 બેઠકો મળી હતી, બરાબર? તો ભાઈ આમાં શું જવાબ આવશે? તો કે યસ, પહેલું સ્ટેટમેન્ટ સાચું છે। બંધારણમાં કુલ સભ્યો કેટલા હતા? 389। આ 389 માંથી 296 સભ્યો બ્રિટિશ પ્રાંતમાંથી હતા, 93 સભ્યો એ દેશી રજવાડા હતા। આ 296 માં પણ બે ભાગ પડ્યા હતા, 292 અને 4 સભ્યો, બરાબર? આ 292 જે બ્રિટનના પ્રાંત હતા ત્યાંથી ચૂંટાઈને આવ્યા હતા અને 4 કમિશનરેટ જે પ્રાંત હતા એમાંથી ચૂંટાઈને આવ્યા હતા અને બાકીના 93 સભ્યો હતા એની શું કરવામાં આવી હતી? નિમણૂક કરવામાં આવી હતી। પહેલું સ્ટેટમેન્ટ સાચું છે। દેશી રજવાડાના 93 સભ્યોની નિમણૂક થઈ, તો કે યસ, 93 સભ્યોની નિમણૂક થઈ। બીજું વિધાન પણ સાચું છે। ત્રીજું બંધારણ સભાની ચૂંટણીમાં કોંગ્રેસને 208 અને મુસ્લિમ લીગને 73 બેઠકો મળી, એ વાત પણ સાચી છે। આનો રાઈટ આન્સર શું આવશે? આપેલ તમામ। શું છે સાચો જવાબ આનો? આપેલ તમામ। આગળ વધીએ ભાઈ। બંધારણ સભાની પ્રમુખ સમિતિઓ અને તેના અધ્યક્ષની નીચેનામાંથી કઈ જોડી અસત્ય છે? એટલે બંધારણ સભાની પ્રમુખ સમિતિઓ અને તેના અધ્યક્ષમાંથી નીચેનામાંથી કઈ જોડી અસત્ય છે? તો પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા, સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા, કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને ઝંડા સમિતિના અધ્યક્ષ જેબી કૃપલાની હતા। આમાંથી તમારે કહેવાનું છે કઈ જોડી અસત્ય છે? તો મિત્રો આનો જે છે રાઈટ આન્સર આવશે સી, કારણ કે કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા નહીં, રાજેન્દ્ર પ્રસાદ માત્ર સંચાલન સમિતિના અધ્યક્ષ હતા। એટલે જો તમને એવું પૂછાય સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ, તો આવશે રાજેન્દ્ર પ્રસાદ, પરંતુ કાર્ય સંચાલન સમિતિની અધ્યક્ષતા રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી નહીં। ચલો એના પછી ભાઈ ઉપરના વિધાનોમાંથી તમારે સત્ય વિધાન જણાવવાના છે, બરાબર? તો નીચે અમુક ઉપર તમને વિધાન આપેલા છે। તો પહેલું વિધાન છે બંધારણ નિર્માણમાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ અને કુલ 11 સત્ર 11 મોટા સેશનો એનું આયોજન થયેલું હતું। તો પહેલું વિધાન તો સનાતન સત્ય છે। બીજું બંધારણના નિર્માણમાં અંદાજિત તે સમયે 64 લાખ નો ખર્ચો થયો હતો, બીજું પણ સાચું છે। બંધારણનો સ્વીકાર, જોજો ભાઈ, બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949 ના રોજ કરાયો। મિત્રો આ પણ વિધાન જે છે એ સાચું છે, કારણ કે 26 નવેમ્બર 1949 ના રોજ કેટલા સભ્યો? 284 સભ્યોએ બંધારણને શું કર્યું હતું? બંધારણને હસ્તાક્ષરિત કર્યું હતું। બંધારણને શું કર્યું હતું? હસ્તાક્ષરિત કર્યું હતું, બરાબર? અને ક્યાંક ને ક્યાંક આ ત્રણે ત્રણ વિધાનો સાચા છે, એટલા માટે આનો જવાબ શું આવશે? આપેલ તમામ। અને જો એવું પૂછવામાં આવે કે બંધારણ લાગુ ક્યારે થયું હતું, તો બંધારણને લાગુ પાડવામાં આવ્યું હતું 26 જાન્યુઆરી 1950, કે જે તમને બધાને ખબર છે કે આને આપણે એઝ અ રિપબ્લિક ડે તરીકે મનાવીએ છીએ। નીચેનામાંથી કોણ બંધારણની મુસદ્દા સમિતિના સભ્ય ન હતા? હવે આ મુસદ્દા સમિતિનું બીજું નામ શું છે? મુસદ્દા સમિતિને પ્રારૂપ સમિતિ પણ કહેવાય અને મુસદ્દા સમિતિને ડ્રાફ્ટિંગ કમિટી પણ કહેવાય। શું કહેવાય? ડ્રાફ્ટિંગ કમિટી પણ કહેવાય। એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીમાં નીચેનામાંથી કયા કયા સભ્ય જે છે હતા નહીં? તો જેબી કૃપલાણી, ગોપાલ સ્વામી અયંગર, સરદાર પટેલ, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર અને ટીટી કૃષ્ણમાચારી। તો આમાંથી કોણ કોણ છે કે જે સભ્ય હતા નહીં? માત્ર 1 અને 2, માત્ર 1, 2 અને 3, 1, 2 અને 5 કે 1, 4 અને 5? ચલો તો ભાઈ જેબી કૃપલાણી તો હતા નહીં, બરાબર? એટલે 1 બધામાં આવશે,
मित्रों अहियां जैसे ऑप्शन में एक बराबर से नानी एवी मिस्टेक थई गई छे, अहियां सरदार पटेल ने आपणे सेकंड बनावी दईए अने गोपाल स्वामी अयंगर ने आपणे थर्ड बनावी दईए। तो हवे सेट थई गयुं अने जवाब शुं आवशे? एक अने बे, बराबर। हवे सेट थई गयुं आपणुं, जेबी कृपलानी अने सरदार पटेल એ આના સભ્ય નતા, બાકી બધા જ એટલે કે ગોપાલા સ્વામી અયંગર, અલ્લાદી કૃષ્ણ અય્યર, ટીટી કૃષ્ણમાચારી, બાબા સાહેબ આંબેડકર, એન માધવરાવ, મોહમ્મદ સાદુલ્લા, આ બધા લોકો, એન માધવરાવ, આ બધા લોકો શું હતા? બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા। ટોટલ કેટલા હતા? સાત સભ્યો હતા, એક અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર અને છ બીજા સભ્ય, ટોટલ સાત, બરાબર। ચલો નીચેનામાંથી કયું વિધાન બંધારણ સભા વિશે સાચું છે? બરાબર, જો તેની રચના કેબિનેટ મિશનના પ્રસ્તાવ પર આધારિત હતી, તેના સભ્યો મર્યાદિત મતાધિકારના આધારે ચૂંટાયેલા હતા અને તેના સભ્યો સાર્વત્રિક પુખ્ત વયસ્ક મતાધિકાર, જેને શું કહેવાય છે? સાર્વત્રિક પુખ્ત વયસ્ક મતાધિકાર ના આધારે ચૂંટાયેલા હતા, બરાબર। તો શું મિત્રો, બંધારણ સભાના તમામ સભ્યો એ સાર્વત્રિક વયસ્ક મતાધિકારના આધારે ચૂંટાયેલા હતા? તો કે નહીં, આ વસ્તુ તો એકદમ ખોટી છે ભાઈ। તેની રચના કેબિનેટ વિશે ના, તો કે યસ। તેના સભ્યો મર્યાદિત મતાધિકારના ચૂંટણા, યસ। એના સભ્યો જે છે એ સીમિત મતાધિકાર, સીમિત મતાધિકાર એટલે કોને કોને મત આપવાનો અધિકાર હતો? તો જે સારું ભણેલ ગણેલ હોય, એટલે કે જેની પાસે શિક્ષણ હોય, જેની પાસે સંપત્તિ હોય અને જે કરની ચૂકવણી કરતા હોય, આ લોકોને મત આપવાનો અધિકાર હતો। એટલા માટે શું કહેવાય છે? સીમિત મતાધિકાર હતો, બરાબર। ચલો, ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે, આ બાબતમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? એનો મતલબ છે કે શા માટે ભારતના બંધારણને વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ કહેવાય, અથવા શા માટે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું એ લિખિત બંધારણ બની ગયું, બરાબર। તો જો ભારતનું બંધારણ એ સંઘ અને રાજ્યો માટેનું એક જ બંધારણ છે। બીજું, બંધારણ સભામાં કાયદાકીય નિષ્ણાતોનું વર્ચસ્વ હતું। ત્રીજું, જેમાં વિવિધ રજવાડાઓમાં પ્રચલિત કાયદાઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું। અને એના પછી ભારતનું બંધારણ ભારત સરકાર અધિનિયમ 1935 થી પ્રભાવિત છે। એટલે કયા કયા કારણો છે કે જેના આધારે તમને ભારતનું બંધારણ એવડું મોટું બંધારણ બન્યું? તેનું પહેલું કારણ સાચું છે ભાઈ, કે ભાઈ સંઘ માટે અને રાજ્ય માટે બધા માટે આપણે કેવું છે? એકલ બંધારણ છે। બંધારણ સભામાં કાયદાકીય નિષ્ણાંતોનું વર્ચસ્વ હતું, તો આ વાત સાચી છે, કારણ કે બંધારણમાં મેજોરિટી લોકો એ કેવા હતા? કાયદાના જાણકાર હતા, એ લોકો બેઝિકલી શું હતા? વકીલો હતા, બરાબર। એના પછી તો કે ભાઈ બંધારણ સભામાં વિવિધ દેશી રજવાડાઓની પરંપરાનો સમાવેશ થયો? તો કે નહીં ભાઈ, એ વસ્તુ ખોટી છે। વિવિધ રજવાડાઓમાં પ્રચલિત કાયદાઓને સ્થાન આપવામાં આવ્યું એ ખોટું છે, અને આપણને પૂછ્યું પણ શું છે? કયું સાચું નથી? આનો સાઈટ આન્સર જે છે શું આવશે? સી। અને ચોથું પણ વિધાન સત્ય છે કે ભાઈ ભારતનું બંધારણ ભારત સરકારના અધિનિયમ 1935 થી સૌથી વધુ પ્રભાવિત છે। એના પછીનો ક્વેશ્ચન, બંધારણ સભા વિશે નીચેનામાંથી સત્ય વિધાન જણાવો। બંધારણ સભાએ મે 1949માં કોમનવેલ્થમાં ભારતના સભ્યપદને બહાલી આપી, તેણે જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રધ્વજ અપનાવ્યો, તેણે 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગીત અપનાવ્યું। આમાંથી કઈ કઈ વસ્તુ બંધારણ સભાએ કરી હતી? તો આ ત્રણે ત્રણ વસ્તુ એ બંધારણ સભાએ કરેલી છે, અને આની ડેટ પણ સાચી છે। જી હા મિત્રો, તેણે 1949માં કોમનવેલ્થમાં ભારતની સદસ્યતાનો સ્વીકાર કર્યો, તો કે યસ। 22 જુલાઈ 1947માં રાષ્ટ્રધ્વજ અપનાવ્યો, તો કે યસ। 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્ર ગીત પણ અપનાવ્યું અને રાષ્ટ્ર ગાન પણ અપનાવ્યું। તો આમાં જે છે મિત્રો રાઈટ આન્સર શું આવશે? આપેલ તમામ। આગળ વધીએ આપણે
मित्रों जीपीएससी क्लास वन टू नी प्रीलिम्स मुख्य परीक्षा ने इंटरव्यू नी संपूर्ण तैयारी तमे घरे बैठा करी सको एटला माटे लिबर्टी करियर एकेडमी लईने आयो छे अधिकारी बेच। तो हजी सुधी जो तमे अधिकारी बेच मां जोडायेला नथी तो जल्दी थी अधिकारी बेच मां एडमिशन लई अने तमारी जीपीएससी नी तैयारी घरे बैठा शुरू करी दो। आनी अंतर्गत तमने फेकल्टी लाइव भणावे छे, जेम के अत्यारे पॉलिटी चालू छे, ઘણા બધા ઉમેદવારો અમારી સાથે જોડાયેલા છે અને બહુ જ એ લોકોને મજા આવે છે। ઘરે બેઠા તમને સારામાં સારું શિક્ષણ આપવાની આ લિબર્ટી કરિયર એકેડમીની ઇનોવેટિવ પહેલ છે, તો આનો લાભ લો અને વધારે ને વધારે લોકો સુધી, ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચાડો। કારણ કે તમારા પહોંચાડેલો વિડીયો જો સાચેમાં કોકને કામમાં લાગશે અને સાચેમાં જો છે સરકારી નોકરી મેળવી લેશે તો દિલથી દુઆ તમને મળશે ભાઈ। અને યાદ રાખજો મિત્રો કે કોઈની દિલથી મળેલી દુઆ એ બરાબર છે તમને સફળતાના दर्शन करावी दे छे। तो जो तमारे सफल थवू होय बराबर छे तो आपणे पण आवी सारी वस्तु आवी सारी पहल ने जे लोकोने सुधी बराबर छे जे लोकोनी हजी सारा एज्युकेशन सुधी पहोंच नथी त्यां सुधी पहोंचाडी दियो, तो तमे पण जे छे ए आगळ वधो जीवनमां अने एमने पण लई आवो। आवो एटीट्यूड ज्यारे हशे ने त्यारे तमे डेफिनेटली जे छे अधिकारी लेवलनो एटीट्यूड राखशो बराबर। तो हजी लोको जे सुधी हजी जे लोको आ बेचमां जोडायेला नथी एमने जल्दीथी जे छे आ बेचमां जोडाई जवानुं छे। चलो 26 નવેમ્બર 1950 બરાબર છે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। આનો રાઈટ આન્સર મિત્રો આવશે 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી બરાબર। 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી રાઈટ। चलो आगळ वधीए आपणे। बंधारण सभा बाबते नीचेनामांथी क्यूं विधान साचुं छे? बंधारण सभा रजवाड़ाओमांथी सीधा चूंटायेला सभ्योनी बनेली हती। बंधारण सभामां ब्रिटिश भारतीय प्रांतोना सदस्य, प्रांतीय विधानसभाओना सभ्यो परोक्ष रीते चूंटवामां आव्या हता अने बंधारण सभा अंशतः परोक्ष रीतना चूंटायेली हती अने अंशतः नामांकित संस्था हती। तो पेलू स्टेटमेंट मित्रों बराबर छे एमां कंईक लोचो लागे छे, कारण के बंधारण सभा रजवाड़ाओमांथी सीधा चूंटायेला सभ्योनी हती नहीं। कारण के हमणां ज जोयुं बंधारण सभामां 93 देशी रजवाड़ाओना शासकोनी शुं करवामां आवी हती? निमणूक करवामां आवी हती। एटले पेलू स्टेटमेंट तमने खबर पड़ी जाए कि आ खोटू छे, तो जो तमे आने एलिमिनेट करता तमने आवडी जाए तो आने काट नाखो, आने काट नाखो अने आने काट नाखो। आनो राइट आंसर जे छे ए तमारी सामे आवी गयो। આનો રાઈટ આન્સર છે બી, 2 અને 3। તો જો તમને આ બીજા ઉપરનું કઈ ખબર પણ નથી તો પણ તમે સરળતાથી જવાબ ઉપર પહોંચી ગયા રાઈટ। આગળ વધીએ આપણે। બંધારણ સભાની રચના અંગે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? બરાબર, પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકોની ફાળવણી થવાની હતી। બીજું, પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ, શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવી હતી। ત્રીજું, અન્ય જ્ઞાતિઓને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભાના સભ્યો દ્વારા ચૂંટવામાં આવેલી હતી બરાબર છે સભ્યો। અને ચોથું, ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ અનુસરવામાં આવ્યું હતું। અતિશય બરાબર છે હેવી વર્ડ્સનો ઉપયોગ આમાં બધામાં થયેલો છે, એટલે હવે તમે સમજી શકશો કે ભાઈ જીપીએસસી નું લેવલના પ્રશ્નો એ તમારી સામે આવી રહ્યા છે બરાબર। તો બંધારણ સભાનું પહેલી વસ્તુ કે ભાઈ પ્રત્યક્ષ દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકોની ફાળવણી થવાની હતી, આ એકદમ સનાતન સત્ય વાત છે। તો જ્યાં પેલા તો એક નથી એને કાઢ નાખો, આને કાઢ નાખો, આને કાઢ નાખો। હવે હવે ભાઈ સીધા તમે ક્યાં આવી જાઓ ખબર? ચોથા સ્ટેટમેન્ટ ઉપર આવી જાઓ, બીજું ત્રીજું વાંચવું જ નથી, ચોથું સ્ટેટમેન્ટ વાંચી લો એટલે તમે જવાબ ઉપર પહોંચી જશો। તો કે ભાઈ ઉપરોક્ત પ્રક્રિયા એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણ પ્રતિનિધિત્વ, પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન, શું કહેવાય છે? પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ, સપ્રમાણ પ્રતિનિધિત્વ। એનો મતલબ છે કે ભાઈ વસ્તીના આધારે લોકોને પ્રતિનિધિત્વ આપવાની શરૂઆત થયેલી હતી। તો યસ, સાચી વાત છે। આનો રાઈટ આન્સર આવશે 1, 2, 3 અને 4, બીજું અને ત્રીજું બંને વિધાનો સત્ય છે। તો રાઈટ આન્સર શું છે? 1, 2, 3, 4। એના પછી
बंधारण सभामां नीचेना पैकी कई ज्ञाति त्रीजा क्रमे सौथी वधु प्रतिनिधित्व धरावती हती? बंधारण सभामां त्रीजा क्रमे सौथी वधु प्रतिनिधित्व धरावती बराबर छे ज्ञाति कई छे? आनो राइट आंसर आवशे अनुसूचित जाति। बराबर छे, पहेलामां तो तमने ख्याल छे सौथी वधारे मुस्लिम सॉरी पहेलामां तो सौथी वधारे हिंदू लोकोनुं त्यां हतुं बराबर, एना पछी जे छे मुस्लिमो हता ने एना पछी अनुसूचित जातिना लोको जे छे ए बंधारण सभामां तमने वधारे जोवा मळशे। चलो एना पछी भारतीय बंधारणनो विकास, भारतीय बंधारणनी उत्क्रांति बराबर छे भाई, कारण के बंधारण आपणुं कंई तरत नथी बनी गयुं, 1773 ना नियमन धारा थी शुरुआत करी अने त्यारे जईने अत्यारे अहीं सुधी पहोंच्युं छे बराबर, 105 सुधारा थई गया भाई राइट। तो भारतीय बंधारणनो जे क्रमिक विकास थयेलो छे ते बाबते नीचेनामांथी सत्य विधान जणावो। पहेलुं, बंधारण सभानी प्रथम बैठक 9 डિસેમ્બર 1946 ના રોજ મળી હતી, સનાતન સત્ય છે બધાને ખબર છે। બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા, 110% સાચી વાત છે ભાઈ। સી રાજગોપાલાચાર્યએ 11 જાન્યુઆરી 1947 ના રોજ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન પસાર કર્યો હતો અને ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એ બંધારણીય માળખાનો પાયો અને ફિલોસોફીને નિયત કરે છે। એટલે ભાઈ આ સ્ટેટમેન્ટ તો સાચું છે બરાબર। ચલો હવે વાત કરીએ સી રાજગોપાલાચાર્યએ 11 જાન્યુઆરી 1947 ના રોજ ઉદ્દેશ્ય ઠરાવ પસાર કર્યો હતો, આ સ્ટેટમેન્ટમાં લોચા પડી ગયા બરાબર। એનું કારણ છે કે પહેલા તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા, તો કે ભાઈ જવાહરલાલ નહેરુ બરાબર છે, ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુ દ્વારા બરાબર છે પસાર કરેલો હતો, રજૂ કરવામાં આવ્યો હતો અને એને બંધારણ સભાએ ક્યારે, તો કે ભાઈ 22 જાન્યુઆરી 1947 ના રોજ માન્યતા પ્રદાન કરી હતી, ન કે 11 જાન્યુઆરી 1947। તો ત્રીજું સ્ટેટમેન્ટ હું કાઢ નાખું એટલે આ નીકળી ગયું, આ નીકળી ગયું, 1 અને 4 ને 1, 2 અને 4, તો બીજું તો સનાતન સત્ય છે, તો આનો જવાબ શું આવશે 1, 2 અને 4 બરાબર। મિત્રો આ રીતે સાચા જવાબ પર પહોંચવાનું છે, એટલે આ રીતના જ્યારે તમે જીપીએસસી અને યુપીએસસી ના પેપર ના સોલ્વ કરો ત્યારે હવે તમારો એપ્રોચ કેવો હોવો જોઈએ એ મેં તમને કહી દીધું, કઈ રીતના પેપર ને સોલ્વ કરવાના છે એના વિશે આપણે ડિસ્કસ કરી, એમસીક્યુ ને કઈ રીતે સમજવા, પ્રશ્ન ને કઈ રીતના સમજવો, એમસીક્યુ અને પ્રશ્ન નું અર્થઘટન જોયું હોય આપણે કઈ રીતના કરીએ છીએ, આ બધી વસ્તુ શીખવાની છે બરાબર। આગળ વધીએ, આપણે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ભારતની બંધારણીય સભા સાર્વભૌમિક મતાધિકાર પર આધારિત હોય છે, ભારતની બંધારણ સભાના સભ્યો લોકો દ્વારા સીધા ચૂંટાઈને આવતા હોય છે, બોલો, અને આમાં પૂછેલું છે કયું વિધાન સત્ય છે, તો પહેલું અસત્ય, બીજું અસત્ય, તો આનો જવાબ શું આવશે એ અને બી, નીચેના માંથી એક પણ નહીં, એ આનો જવાબ આવશે બરાબર। ચલો નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે બરાબર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા, જવાહરલાલ નહેરુએ સંઘ બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી હતી, સરદાર વલ્લભભાઈ પટેલે પ્રાંતીય બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી હતી અને સરદાર પટેલે રાજ્યોની સમિતિઓની અધ્યક્ષતા કરી હતી, એટલે કે રાજ્યો સાથે વાટાઘાટ કરવા માટેની સમિતિની અધ્યક્ષતા કરી હતી। ચલો તો આમાંથી કઈ જોડી ખરું નથી એટલે કે ખોટી છે બરાબર, તો જો પહેલું તો સાચું છે ભાઈ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ મુસદ્દા સમિતિ ગયો, પ્રારૂપ સમિતિ ગયો, ડ્રાફ્ટિંગ કમિટી ગયો, એના અધ્યક્ષ કોણ હતા, ડોક્ટર બી આર આંબેડકર, આ તો સાચું છે। જવાહરલાલ નહેરુ સંઘ બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી, આ સાચું છે, સરદાર પટેલે પ્રાંતીય બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી, આ સાચું છે, સરદાર પટેલે રાજ્યોની સમિતિની અધ્યક્ષતા કરી, રાજ્યો સાથે વાટાઘાટો કરવાની, તો આ ખોટું છે, ચોથું ખોટું છે, કારણ કે આનો રાઈટ આન્સર શું આવશે, આમાં આવશે જવાહરલાલ નહેરુ, કોણે કરી હતી, જવાહરલાલ નહેરુએ કરી હતી બરાબર। તો મિત્રો આમાં જે છે રાઈટ આન્સર આવશે ફક્ત 4, સી। આગળ વધીએ, આપણે
નીચેના પૈકી ભારતીય સંવિધાન સભાની કઈ સમિતિએ સરદાર પટેલની અધ્યક્ષતામાં મળી હતી? એટલે સરદાર વલ્લભભાઈ પટેલીએ બંધારણ સમિતિની કઈ કઈ બરાબર છે જે સમિતિઓ હતી એની અધ્યક્ષતા કરી છે? તો પહેલું રાજ્યો સાથે વાટાઘાટ માટેની સમિતિ, હમણાં જ આપણે જોયું કે નહીં આ તો જવાહરલાલ નહેરુએ કઈ રીતે, આ નહીં આવે. મૂળભૂત અધિકારોની સમિતિ, લઘુમતીઓ પરની સમિતિ. તો આનો પણ મિત્રો રાઈટ આન્સર શું આવશે? બે અને ત્રણ. મિત્રો બંધારણ સભાની સમિતિઓ ખાસ બધી કરી લેવાની છે, ઘણી વખત ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલી છે બરાબર. તો આપણે જે છે બધા ગુજરાતના લોકોને આવડતું હોય, અને જો આપણને ન આવડે ને તો એ ભૂલ આપણી છે બરાબર. આપણને બીજાને કોઈને ના આવડે ને આપણને ન આવડ્યું તો ઇટ્સ ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામ છે. બધાને આવડતું હોય ને આપણને ન આવડ્યું ને તો સમજવાનું આપણે રેસમાં પાછળ વયા ગયા બરાબર. ચલો, બંધારણ સભાએ બંધારણનો કયા દિવસે સર્વાનું મતે સ્વીકાર કર્યો હતો? ભાઈ બંધારણ સભાનો બરાબર છે કયા દિવસે? તો કે 26 નવેમ્બર 1949. પણ અહીંયા ટ્વિસ્ટ થઈ ગયો ભાઈ, તિથિ પૂછી લીધી ભાઈ, કારણ કે ભારતીય પરંપરા છે ભાઈ બરાબર. તો ભારતીય પરંપરાનો પણ ક્યારેક ક્યારેક જીપીએસસી અને યુપીએસસી વાળા માન આપે અને પૂછી લે કે 26 નવેમ્બર 1949 બંધારણ સ્વીકાર્યું, બધાને ખબર છે, અને એ સમયે તિથિ કઈ હતી બરાબર? કઈ તિથિ હતી ભાઈ? માક્સર વદ 8મ ને વિક્રમ સંવત 2006, માક્સર સુદ 7મ અને વિક્રમ સંવત 2006, માક્સર સુદ 5મ અને વિક્રમ સંવત 2006, કે પછી કારતક સુદ 7મ ને વિક્રમ સંવત 2006. તો મિત્રો યાદ રાખજો, 26 નવેમ્બર 1949 ના રોજ માગસર સુદ 7મ અને વિક્રમ સંવત 2006 હતી. વિક્રમ સંવત તમને ખ્યાલ જ હશે, બિફોર ક્રાઇસ્ટ એરા 57 યર બરાબર છે, બિફોર ક્રાઇસ્ટ એરા 57, એન્ડ ત્યાંથી વિક્રમ સંવંત ની શરૂઆત થાય છે. આનો રાઈટ આન્સર આવશે બી. લાસ્ટ, નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય ન હતી? આમાંથી કયા ગુજરાતી છે કે જે બંધારણ સભામાં નતા? તો હંસા મહેતા, એ તો હતા ભાઈ બરાબર. કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા ભાઈ, ડ્રાફ્ટિંગ કમિટીમાં હતા. સરદાર પટેલ, એ તો ઓબ્વિયસ વાત છે, હોવાના જ. પરંતુ રવિશંકર મહારાજ એ બંધારણ સભામાં હતા નહીં. તો આનો રાઈટ આન્સર શું થશે? રવિશંકર મહારાજ. ઓકે મિત્રો, તો આપણે જે બંધારણ સભાનો જે અભ્યાસ કર્યો હતો એમાંથી તમારી પ્રિલિમરી પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો અને તેનું સોલ્યુશનની આજે આપણે ચર્ચા કરી. આવતીકાલે ફરીથી આપણે થોડો ઘણો બંધારણ સભાનો ટોપિક બાકી છે એને ભણીશું, અને એના પછી ભારતીય બંધારણ સભાની આલોચના શું કામ કરવામાં આવે છે, અને ભારતીય બંધારણનું આમુખ કઈ રીતના બન્યું, અને આમુખ જે છે એની વાત કરે છે એમાં જે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વતા, ન્યાય બરાબર છે, સંપ્રભુતા બરાબર છે, આ બધી વાત કરેલી છે, આ બધા શબ્દોનો મિનિંગ શું છે એ આવતીકાલે ભણશું. રાઈટ, ત્યાં સુધી વાંચતા રહો, તૈયારી કરતા રહો, તમારો ના તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.